જ્યારે આપણે ખૂબ જ નજીકની વસ્તુને જોઈએ, જેમ કે આ બેટમેનને જોઈએ, તો દૂરની વસ્તુ જેમ કે આ વૃક્ષ ઝાંખું દેખાય. તેવી જ રીતે જો આપણે વૃક્ષને જોઈએ, આપણે અહીં પાછળ મૂકેલા વૃક્ષને જોઈએ, તો આ બેટમેન ઝાંખો દેખાય. આવું શા માટે થતું હશે? ટૂંકમાં જવાબ આપીએ તો આપણી આંખ તેની કેન્દ્ર લંબાઈ સતત બદલે છે. આ વિડીયોમાં તે કઈ રીતે થાય છે તેના વિશે વિગતવાર સમજીશું. અને તેને સમજવા માટે સૌ પ્રથમ મનુષ્યની આંખ લઈએ. આંખ ખૂબ જ જટિલ રચના છે, કારણ કે તેમાં ઘણા બધા ભાગ હોય છે. અત્યારે આપણે જે ભાગની સમજ મેળવવાની છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ. અહીં આ એક લેન્સ છે, આ બહિર્ગોળ લેન્સ છે જે પ્રકાશના કિરણ પુંજને કેન્દ્રિત કરે, અને બીજો અગત્યનો ભાગ રેટિના છે. રેટિના એક પડદો છે જેમાં પ્રકાશ સંવેદી કોષ હોય છે. કોઈ પણ વસ્તુને સ્પષ્ટ જોવી હોય તો પ્રકાશના કિરણો રેટિના પર કેન્દ્રિત થવા જોઈએ. હું ફરીથી બોલીશ, કોઈ પણ વસ્તુને સ્પષ્ટ જોવી હોય તો પ્રકાશના કિરણો રેટિના પર કેન્દ્રિત થવા જોઈએ. સૌ પ્રથમ આપણે મુખ્ય અક્ષને દોરીએ અને દૂર રહેલા વૃક્ષને જોઈએ. કંઈક આ પ્રમાણે, ધારો કે વૃક્ષ પર એક બિંદુ લઈએ અને ત્યાંથી આપણી આંખમાં પ્રવેશતા કિરણો દોરીએ, જે કંઈક આ પ્રમાણે જોવા મળશે. આ કિરણો કંઈક આ પ્રમાણે દેખાશે. વૃક્ષ ખૂબ જ દૂર હોવાથી આપણી આંખમાં પ્રવેશતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર મળે. તેમના વક્રીભવન થયા બાદ શું થાય તે જોઈએ. અહીં આ કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય છે. ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય તો તેનું વક્રીભવન થશે નહીં, તે અહીં રેટિના આગળ અથડાશે. આ કિરણનું શું થશે? પ્રકાશનું આ કિરણ નીચેની તરફ વળશે, કારણ કે આ બહિર્ગોળ લેન્સ છે. તે પ્રકાશના કિરણ પુંજને કેન્દ્રિત કરે. જો આપણને આ દૂર રહેલા વૃક્ષને સ્પષ્ટ જોવું હોય તો આ બંને કિરણો રેટિના આગળ ભેગા થવા જોઈએ. તેથી આપણી આંખ રેટિના પર તેમને કંઈક આ રીતે ભેગા કરશે. તેઓ કંઈક આ રીતે દેખાશે. તેનો અર્થ એ થયો કે આપણી આંખનું મુખ્ય કેન્દ્ર આ બિંદુ આગળ હોવું જોઈએ, કારણ કે બહિર્ગોળ લેન્સ વડે વક્રીભૂત થયેલા પ્રકાશના સમાંતર કિરણો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થવા જોઈએ. તેથી અહીં આ બિંદુ આપણી આંખનું મુખ્ય કેન્દ્ર હોવું જોઈએ. તેથી આ મુખ્ય કેન્દ્ર થશે અને અહીં આ કેન્દ્ર લંબાઈ થશે. હવે આપણે બેટમેનને લઈએ. ધારો કે બેટમેન આપણી ઘણી નજીક છે. આ અંતર આપણે માપપટ્ટી વડે માપ્યા નથી. યાદ રાખો કે આપણી આંખ તે વૃક્ષને હજુ પણ જુએ છે, તેથી મુખ્ય કેન્દ્ર અહીં મળે. હવે આપણે બેટમેન પરથી આવતા પ્રકાશના બે કિરણો લઈએ અને જોઈએ કે તે બંને પ્રકાશના કિરણો ક્યાં ભેગા થાય છે. તે બંને પ્રકાશના કિરણો કંઈક આ પ્રમાણે આવશે. તે કિરણો કંઈક આ પ્રમાણે આવશે. અને ફરી એકવાર જોઈએ, ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પામશે નહીં, અને મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ અગાઉની જેમ જ વળશે અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. પ્રકાશનું કિરણ કંઈક આ પ્રમાણે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને રેટિના પર અથડાશે. હવે તમે અહીં જોઈ શકો કે બંને પ્રકાશના કિરણો રેટિના પર ભેગા થશે નહીં, તે કદાચ રેટિનાની પાછળ ભેગા થશે. પરિણામે બેટમેન અત્યારે સ્પષ્ટ દેખાશે નહીં. અને આ જ સમાન બાબત અહીં થાય છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો કે વૃક્ષ પરથી આવતા પ્રકાશના કિરણો સમાંતર છે, તેઓ રેટિના પર કેન્દ્રિત થાય છે. પરંતુ બેટમેન પરથી આવતા કિરણો રેટિના પર કેન્દ્રિત થતા નથી, તેથી બેટમેન ઝાંખો દેખાય છે. તેથી જ્યારે આપણે દૂરની વસ્તુને જોતા હોઈએ ત્યારે આ બાબત મળે. જ્યારે આપણે દૂરની વસ્તુને જોઈએ ત્યારે આ બાબત મળે. હવે ધારો કે તમે બેટમેનને જોઈ રહ્યા છો, તો તમારી આંખ શું કરશે? આપણે તેને કિરણ આકૃતિ વડે સમજી શકીએ. જો આપણે બેટમેનને સ્પષ્ટ જોવો હોય તો પ્રકાશના કિરણો રેટિના પર મળવા જોઈએ. પ્રકાશના આ કિરણનું વક્રીભવન થતું નથી, તેથી આપણે પ્રકાશના આ કિરણને અહીં આ બિંદુ આગળ વાળવું પડે. આ ત્યારે જ થશે જો આ મુખ્ય કેન્દ્ર હોય. બીજા શબ્દોમાં, જ્યારે તમે આ બેટમેન અથવા કોઈ ખૂબ નજીકની વસ્તુને જુઓ તો તે મુખ્ય કેન્દ્ર આગળ મળે. તે કંઈક આ પ્રમાણે મળશે. તે અહીં
આ પ્રમાણે આવશે. બીજા શબ્દોમાં, જ્યારે તમે બેટમેન અથવા ખૂબ નજીકની વસ્તુને જુઓ તો તે અહીં મુખ્ય કેન્દ્ર આગળ મળે, તેથી આંખની કેન્દ્ર લંબાઈ ઘટે. હવે અહીં આ એ તેની નવી કેન્દ્ર લંબાઈ થશે. હવે વૃક્ષ પરથી આવતા પ્રકાશના કિરણનું શું થશે? વૃક્ષ પરથી આવતા પ્રકાશના કિરણો સમાંતર છે, આ કિરણનું વક્રીભવન થશે નહીં, તેથી તેની કેન્દ્ર લંબાઈને ધ્યાનમાં ન લઈએ તો પણ ચાલશે. પરંતુ પ્રકાશના આ કિરણને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થવું પડે અને તે પણ તે જ રીતે વળશે, તેથી વૃક્ષ પરથી આવતા પ્રકાશના કિરણો રેટિના પર ભેગા ન મળે. તે કંઈક આ પ્રમાણે મળશે. તેથી જ્યારે બેટમેનને જોઈએ ત્યારે વૃક્ષ ઝાંખું દેખાય. આ રીતે જ્યારે આપણે નજીકના અંતરે મૂકેલી વસ્તુને જોઈએ ત્યારે આ પ્રમાણે થાય છે. નજીકના અંતરે મૂકેલી વસ્તુ. તેથી નજીકની વસ્તુને જોવા માટે આંખને ઓછી કેન્દ્ર લંબાઈ જોઈએ, જ્યારે દૂર મૂકેલી વસ્તુને જોવા માટે વધુ કેન્દ્ર લંબાઈની જરૂર પડે. તે કંઈક આ પ્રમાણે ભેગા થશે, આ રીતે. તેથી જ્યારે આપણે બેટમેનને જોઈએ ત્યારે વૃક્ષ ઝાંખું દેખાય. આ રીતે જ્યારે આપણે નજીકના અંતરે મૂકેલી વસ્તુને જોઈએ ત્યારે આ થાય છે. આમ નજીકની વસ્તુને જોવા માટે આંખને ઓછી કેન્દ્ર લંબાઈ જોઈએ અને દૂરના અંતરે મૂકેલી વસ્તુને જોઈએ ત્યારે વધુ કેન્દ્ર લંબાઈની જરૂર પડે. તેથી જ્યારે આપણે એક વસ્તુને જોઈએ ત્યારે બીજી વસ્તુ ઝાંખી દેખાય. આમ જરૂરિયાત મુજબ લેન્સની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. તેને આંખની સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે. હવે આપણી આંખ કઈ રીતે કેન્દ્ર લંબાઈ ઓછી કરી શકે? જો કેન્દ્ર લંબાઈ ઓછી હશે તો પ્રકાશના કિરણો વધુ વળશે. અને આ વળાંક શેના પર આધાર રાખે છે? વળાંક આપણી આંખના લેન્સની વક્રતા પર આધાર રાખે. જેટલી લેન્સની વક્રતા વધારે તેટલો વધારે વળાંક થશે. અહીંથી અહીં સુધીની કેન્દ્ર લંબાઈ ઘટાડવા માટે લેન્સની વક્રતા વધારે હોવી જોઈએ. અને તે કઈ રીતે થાય છે? અહીં આ કાચનો લેન્સ નથી, આ લેન્સમાં અમુક પ્રવાહી છે, તેથી તેનો આકાર સરળતાથી બદલી શકાય. આપણી આંખના લેન્સની ઉપરના ભાગમાં દબાણ કરતા તેની વક્રતા વધારે મળે. તેથી હવે અહીં આ લેન્સ એ અગાઉના લેન્સ કરતા વધુ વક્ર છે. આ રીતે કેન્દ્ર લંબાઈમાં ઘટાડો કરી શકાય. તે જ રીતે જો તમે પાછળની બાજુ કેન્દ્ર લંબાઈ વધારવા માંગો તો ફરીથી લેન્સ પર બળ લગાડવું પડે. આ રીતે આંખની સમાવેશ ક્ષમતા મળે છે. અને આ લેન્સનું સંકોચન કોણ કરે? અહીં ઘણા બધા સિલિયરી સ્નાયુઓ આવેલા હોય છે. આ પ્રમાણે આ સ્નાયુઓની મદદથી જરૂરિયાત પ્રમાણે આંખના લેન્સને જાડો પાતળો કરી શકાય. ફરીથી તેના પર બળ લગાડવામાં આવે તો તે મૂળ સ્થાન પર આવી જાય. તેથી જ્યારે વસ્તુ ખૂબ જ નજીક હોય ત્યારે સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સની વક્રતામાં વધારો કરે, તેથી આ વસ્તુને જોવા માટે કેન્દ્ર લંબાઈ ઘટે છે. હવે જો બેટમેન હજુ નજીક હોય તો તે કિસ્સાને લઈએ. આપણે તેને આકૃતિની મદદથી સમજીએ. જો આ બેટમેન વધુ નજીક હોય આ પ્રમાણે, તો કેન્દ્ર લંબાઈ હજુ નાની મળે. જેટલું ઓછું અંતર તેટલી જ ઓછી કેન્દ્ર લંબાઈ, તેથી આંખના લેન્સની વક્રતા વધારે મળે. અને આંખના લેન્સની વક્રતા ક્યાં સુધી થઈ શકે તેની સીમા છે, તેથી ત્યાં કેટલી ઓછી કેન્દ્ર લંબાઈ મળી શકે તેની સીમા હોય છે. ધારો કે આપણે આ સીમા સુધી પહોંચી ગયા છીએ તો અહીં આ નજીકનું અંતર થશે. જ્યાં આપણે વસ્તુ મૂકીએ તો પણ તે રેટિના પર મળશે. તે બિંદુને સામાન્ય રીતે આપણે ડી કહી શકીએ અને અહીં આ બિંદુને નજીક બિંદુ દર્શાવે છે કે આપણે વસ્તુને લઘુત્તમ અંતરે મૂકીએ અને સ્પષ્ટ રીતે જોઈ શકીએ. જો બેટમેન હજુ નજીક આવે તો સિલિયરી સ્નાયુઓ તેનું સંકોચન કરી શકશે નહીં, કારણ કે આપણે સીમા સુધી પહોંચી ગયા છીએ, તેથી કેન્દ્ર લંબાઈને હજુ નાની કરી શકાય નહીં. પ્રકાશના કિરણો રેટિના પર ભેગા થશે નહીં. તમે તમારી જાતે જ ચકાસી શકો. તમારી આંગળીઓને આંખની નજીક લાવો તો તમે જોઈ શકશો નહીં. નજીકનું બિંદુ ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે, પરંતુ સરેરાશ અંતર આપણે 25 સેન્ટીમીટર લઈ શકીએ. 25 સેન્ટીમીટરથી વધુ નજીક મૂકેલી વસ્તુને આપણે જોઈ શકતા નથી. તેથી અહીં આ સરેરાશ અંતર 25 સેન્ટીમીટર છે.
એવું જરૂરી નથી કે દરેક આંખનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર પર હોય. કોઈ આંખનું તેના કરતા વધારે હોઈ શકે અને કોઈ આંખનું તેના કરતા ઓછું હોઈ શકે. આપણી આંખનું દૂર બિંદુ કોઈ નથી, એવી કોઈ સીમા નથી કે જ્યાં દૂર મૂકેલી વસ્તુને સ્પષ્ટ ન જોઈ શકાય. અનંત અંતરે મૂકેલી વસ્તુ, ઉદાહરણ તરીકે ખૂબ દૂર અંતરે આવેલા તારાને પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય. આ આંખની કેન્દ્ર લંબાઈ મહત્તમ છે, તેથી તે કિરણોને સરળતાથી અહીં કેન્દ્રિત કરી શકે. પરંતુ આપણું નજીક બિંદુ મહત્વનું છે. ટૂંકમાં આપણી વસ્તુ કેટલી દૂર છે અથવા કેટલી નજીક છે તેના આધારે કેન્દ્ર લંબાઈ નક્કી થાય છે, જેને આપણે આંખની સમાવેશ ક્ષમતા કહીએ છીએ. તેની એક સીમા હોય છે. વસ્તુ ખૂબ જ નજીક હોય તો કેન્દ્ર લંબાઈને ઘટાડી શકાય નહીં અને તેથી તે ઝાંખું દેખાય.